रोके तुझको आंधिया, क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा। नमस्कार साथी मित्रों, केम छो बधा विद्यार्थी मित्रों, मजामां बधा विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। आज आपणे वनस्पति सृष्टि नी अंदर लेक्चर नंबर 4 इनी अंदर आगळ वधवानुं छे। आपणे लेक्चर नंबर 3 नी अंदर लील नी सामान्य माहिती समझाई छे, એનું કદ, એનું સ્વરૂપ, એને પોષણ પદ્ધતિ જોઈ, ત્યાર પછી એના પ્રજનન કેવા પ્રકારનું છે એના વિશે ચર્ચા કરી, પ્લસ લીલની આર્થિક ઉપયોગિતા, આવી દરેક બાબત વિશે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી હવે આપણે લીલના પ્રકાર છે, ખબર છે, આપણે 3 પ્રકાર પાયા હતા, સમજાય છે, એમાંનો આજના લેક્ચર્સની અંદર પહેલો પ્રકાર છે જોવાનો છે, સમજાય છે, જેનું નામ છે ક્લોરોફાયસી, સમજાય છે, શું કહેવાય, ક્લોરોફાયસી। હવે ક્લોરોફાયસી છે એને હરિત લીલ અથવા લીલી લીલ તરીકે શું થાય છે ઓળખવામાં આવે છે, અથવા ગ્રીન આલ્ગી કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય, ગ્રીન આલ્ગી તરીકે શું થાય છે ઓળખવામાં આવે છે। તો આપણે અહીંયા કીધું લીલી લીલ કે હરિત લીલ, ગ્રીન આલ્ગી તરીકે એને શું થાય છે ઓળખવામાં આવે છે। તો કે ભાઈ કેવા પ્રકારના વસવાટમાં છે જોવા મળે છે ક્લોરોફાયસીના સભ્યો જે છે એ કેવા પ્રકારના વસવાટમાં છે જોવા મળે છે, તો કે ભાઈ મીઠું પાણી અને થોડું ખારું પાણી હોય એવા વસવાટમાં છે એ ક્લોરોફાયસીના સભ્યો છે જોવા મળે છે, જેની અંદર કેવા પ્રકારના રંજક દ્રવ્ય છે એ ધરાવે છે, સમજાય છે, ક્લોરોફાયસીના સભ્યો જે છે કેવા પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે તેના વિશે છે ચર્ચા કરવાની છે। તો જોઈએ કે ભાઈ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટિન અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો શું હોય છે હાજર હોય છે, યાદ રાખજો, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ત્યાર પછી કેરોટિન અને ઝેન્થોફિલ, આવા 4 રંજક દ્રવ્ય હોય છે, એમાંના મુખ્ય 2 આવડા રંજક દ્રવ્ય હોય છે, બે આ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એ મુખ્ય રંજક દ્રવ્ય છે એ હોય છે, ખ્યાલ આવ્યો, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી રંજક દ્રવ્યના કારણે તેઓ સામાન્ય રીતે લીલા ઘાસ જેવા દેખાય છે। મેં તમને કીધું એમ કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી રંજક દ્રવ્ય મુખ્ય રંજક દ્રવ્ય છે કોના, ક્લોરોફાયસીના સભ્યોના, જેના કારણે એ લીલ છે ને લીલા રંગની દેખાય છે, કેવા રંગની દેખાય છે, લીલા રંગની, એટલા માટે એને ગ્રીન આલ્ગી કહેવાય અથવા લીલી કે હરિત લીલ તરીકે શું થાય છે ઓળખવામાં આવે છે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। ફરીથી કહી દો કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ની હાજરીના કારણે લીલા રંગની ઘાસ જેવી શું થાય છે ક્લોરોફાયસીના સભ્ય છે જોવા મળે છે, કયા રંજક દ્રવ્યના કારણે પૂછાય તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, એ સિવાય 2 રંજક દ્રવ્ય પણ ધરાવે છે કેરાટિન અને શું છે ઝેન્થોફિલ, રંજક દ્રવ્ય શું કરે છે ધરાવે છે, ખ્યાલ આવી ગયો। ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે ભાઈ રંજક દ્રવ્યો એ સ્પષ્ટપણે હરિત કણોમાં સ્થાન પામેલા હોય છે અને હરિત કણ લીલા સ્પર્શતું રંજક કણ છે, હરિત કણો રંજક દ્રવ્યો છે સ્પષ્ટ રીતે લીલ હશે ને એમાં જે હરિત કણનો ભાગ હશે સમજાય છે એમાં શું છે સ્થાન પામેલા હશે અને હરિત કણ લીલા સ્પર્શતું હશે, દાખલા તરીકે અહીંયા એક લીલ નું ઉદાહરણ લીધું તો અહીંયા હરિત કણમાં હરિતકણની અંદર શું હોય છે રંજક દ્રવ્ય હોય છે, દાખલા તરીકે આ હરિતકણ છે એની અંદર રંજક દ્રવ્ય છે એ શું થાય છે હોય છે, ખ્યાલ આવ્યો, હરિતકણની અંદર શું રહેલા હોય છે તો કે ભાઈ સ્પષ્ટપણે આ રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હરિતકણમાં સ્થાન પામેલા હોય છે, એટલા માટે આ હરિતકણ છે ને આ હરિતકણ સમજાય છે લીલા રંગનું દેખાય, અહીંયા પણ હરિતકણ છે એ કેવા રંગનું દેખાય છે લીલા રંગનું દેખાય, અહીંયા પણ હરિત કણ આપેલું છે કેવા રંગનું દેખાય ગ્રીન કલરનું દેખાય છે, રંજક કણ ફરીથી કહી દઉં છું કે રંજક કણ હરિત કણમાં સ્થાન પામેલા હોય છે જેના કારણે કેવા રંગમાં દેખાય લીલા કલરના છે શું થાય છે દેખાય છે, ખ્યાલ આવ્યો। ત્યાર પછી જુદી જુદી જાતિઓમાં જો ક્લોરોફાયસીની જુદી જુદી જાતિઓમાં આ જે હરિત કણ રહે ને આ હરિત કણ સમજાય છે આ બધા હરિત કણ એના આકાર છે ને શેપ બધાયમાં શું હોય છે અલગ અલગ હોય છે ડિફરન્ટ બિટવીન હોય છે, તો જોઈએ કેમાં કેવા પ્રકારના જોવા મળે છે, યાદ રાખવાનું છે આવું એમસીક્યુમાં પૂછાઈ શકે, બીંબ આકારના હોય ને એ
કારામાં હરિત કણ હોય આ કારા છે કઈ છે કઈ વનસ્પતિ છે સોરી વનસ્પતિ શું લીલ સર્જાય છે કારા છે કઈ છે કારાની આકૃતિ આપેલી છે આ બંને આકૃતિ કારાની છે સર્જાય છે ત્યાર પછી કપ આકારના તો કે ભાઈ ક્લેમિડોમોનસ આ લીલના નામ છે યાદ રાખવાના છે ક્લોરેલા વોલવોક્સ અને ઉલ્મા સર્જાય છે કોણ છે ક્લેમિડોમોનસ ક્લોરેલા વોલવોક્સ અને ઉલ્મા આમ જોઈએ તો કપ આકારના છે આ વોલવોક્સ નું ઉદાહરણ છે સમજાય છે આમ જોઈએ તો વોલીબોલના દડા જેવી છે કેવી રચના છે વોલીબોલના દડા જેવી રચના છે આપણે બકીબોલ જોયો તો સમજાય છે બકીબોલ જેવી રચના છે જોવા મળે છે ત્યાર પછી કુંતલાકાર તો કે ભાઈ કુંતલાકાર સ્પાઇરોગાયરામાં છે આવશે સમજાય છે કેવો છે કુંતલાકાર છે સ્પાઇરોગાયરામાં આવશે આવી રીતે છે આ જે છે કુંતલાકાર છે કેવો છે કુંતલાકાર છે એ હરિત કણનો શું થાય છે જોવા મળે છે સમજાય છે આમાં જોશો તો કપ આકારના હરિત કણ છે જોવા મળે છે સમજાય છે ત્યાર પછી ગ્રિડલ છે ઇલોથિક્સ માં છે જોવા મળે છે કેમાં જોવા મળે છે ઇલોથિક્સ જે છે એમાં ગ્રિડલ શેપ છે જોવા મળે છે તારા આકારનો આ નથી આપેલું યાદ રાખવાનું છે લખી લેવાનું છે તમારી બુક્સ માં આમાં એક્સ્ટ્રા ટોપિક પણ હશે તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેસવાનું વિદ્યાર્થી મિત્રો જે વધારે એક્સ્ટ્રા જે પણ આમાં નોટ કરેલું હશે જે નીટ માટે પણ ઉપયોગી હશે તો એ તમારી બુક્સ અથવા તમારી જે ચોપડી હોય છે તો નાનો ટોપિક હોય તો ત્યાં ટેક્સ્ટબુકમાં સાથે સાથે સાઈડમાં છે લખી લેવાનું છે જેથી કરી આપણે રીડિંગ કરતી વખતે ખ્યાલ આવે તારા આકાર જે છે એ જીગ્નીમાં છે કઈ લીલ છે જીગ્નીમાં ત્યાર પછી ઝાલાકાર જે છે એ ઉડોગોનિયમ ક્લેડોફોરા અને ક્રોસફોરા સમજાય છે યાદ રાખજો ઉડોગોનિયમ ક્લેડોફોરા અને ક્રોસફોરા આવા છે જોવા મળે છે બિંબ આકારના કારામાં કપ આકારના ક્લેમિડોમોનસ પ્રકારની લીલ ક્લોરેલા વોલવોક્સ અને ઉલ્મા કુંતલાકારની સ્પાઇરોગાયરા ગ્રિડલ આકાર યુલોથિક્સ તારા આકારની જીગ્નીમાં ઝાલાકાર ઉડોગોનિયમ ક્લેડોફોરા અને ક્રોસફોરા આવા પ્રકારની છે શું છે જુદા જુદા આકારના હરિત કણ જુદી જુદી લીલમાં છે હોય છે બધા હરિત કણનો આકાર સરખો હોતો નથી તેમાં ક્લોરોફાયસીના સભ્યોની અંદર લીલની અંદર બધાના આકાર શું હોય છે હરિત કણના અલગ અલગ હોય છે ત્યાર પછી એનો નેનો કુદો છે તો કે ભાઈ સંગ્રહિત ખોરાક છે કેવો કીધો છે સંગ્રહિત ખોરાક એક કે વધુ સંગ્રહક ભાગો ધરાવે છે એક કરતા વધારે છે ને સંગ્રહક ભાગો છે આવેલા હોય છે સંગ્રહક એટલે કે ખોરાકનો સંગ્રહ કરવા માટેની વિશિષ્ટ રચના છે એ આવેલી હોય છે જેને પ્રોભુજકો કહેવાય શું કહેવાય પ્રોભુજકો છે એ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને પાયરેનોઇડ્સ કહેવાય શું કહેવાય પાયરેનોઇડ્સ કહેવાય તો અહીંયા હું તમને દેખાડું તો કે ભાઈ અહીંયા પ્રોભુજકો છે સમજાય છે સ્પાઇરોગાયરા તંતુમય લીલ છે કેવી છે તંતુમય લીલ છે આમાં જો મેં અહીંયા બે બ્લેક કલરના જે દેખાડ્યા છે એ શું છે પ્રોભુજકો છે સમજાય છે એક કરતા વધારે ખોરાકનો સંગ્રહ કરતી રચના શું થાય છે જોવા મળે છે ખ્યાલ આવ્યો ખબર પડી ત્યાર પછી પ્રોભુજકો છે ને એ હરિત કણમાં આવેલા હોય છે જો વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ આ હરિત કણની રચના છે અહીંયા જોવો તો સમજાય છે કુંતલાકારની હરિત કણની રચના છે અહીંયા મેં દેખાડી છે કેવી રચના છે આ જે છે કુંતલાકારની હરિત કણ રચના છે આખી આમ પગથિયા ટાઈપ છે સમજાય છે જેમાં પ્રોભુજકો શું થયેલા હોય છે સ્થાન પામેલા હોય છે તો પ્રોભુજકોનું સ્થાન ક્યાં થશે તો કે ભાઈ હરિત કણની અંદર શું થાય છે જોવા મળે છે સમજાય છે ત્યાર પછી એ ઉપરાંત છે ને પ્રોભુજકોની અંદર પ્રોટીન છે ને વચ્ચેના મધ્યમ સ્થાનમાં હોય અને સ્ટાર્ચ છે એના પરિઘ તરફ છે એ શું કરે છે ધરાવે છે અને ઘણી બધી લીલ એવી છે સમજાય છે તેલી બિંદુના સ્વરૂપમાં પણ ખોરાકનો શું કરે છે સંગ્રહ કરે છે કેવા સ્વરૂપમાં કરે છે તેલી બિંદુના સ્વરૂપમાં છે ખોરાકનો સંગ્રહ કરે છે ફરીથી કહી દઉં કે ખોરાક સંગ્રહી માટે એક વિશિષ્ટ રચના એક કરતા વધારે ભાગો પ્રોભુજકો છે ધરાવે છે સમજાય છે શું ધરાવે છે પ્રોભુજકો છે ધરાવે છે એ ઉપરાંત વચ્ચેના ભાગમાં પ્રોભુજકોના વચ્ચેના ભાગમાં મધ્યસ્થમાં પ્રોટીન અને આ ઉપરાંત સ્ટાર્ચ પરિઘ વિસ્તાર પરિઘ એટલે ફરતો વિસ્તાર એવી આવેલી હોય છે એ સિવાય અમુક લીલ એવી છે ક્લોરોફાયસીના સભ્યો કે જે તેલ સ્વરૂપે તેલી બિંદુના સ્વરૂપમાં શું કરે છે ખોરાકનો સંગ્રહ છે એ કરે છે ત્યાર પછી એનો વનસ્પતિ દેહ કેવો હોય છે તો કે ભાઈ વનસ્પતિ દેહ છે ને એકકોષીય વસાહતી કે તંતુમય હોય શકે છે કેવા પ્રકારનો હોય શકે છે એકકોષીય સમજાય છે વસાહતી કે તંતુમય પ્રકારનો હોય શકે છે જો અહીંયા વોલવોક્સ મેં દેખાડી છે વોલવોક્સ જે લીલ છે એ વસાહતી છે કેવી છે વસાહતી જો એમાં એનો પિતૃ દેહ છે એની સાથે શું છે એનો
वनस्पति एक કોષીય હોય છે, એક જ કોષોનો બનેલો હોય, તંતુમય અથવા વસાહતી છે એ હોય છે, સમજાય છે? તંતુમય અથવા વસાહતી છે એ હોય છે। ત્યાર પછી આને જે લીલ છે ક્લોરોફાયસીના સભ્યો સખત કોષ દીવાલ ધરાવે છે। કેવી ધરાવે છે? સખત કોષ દીવાલ, મજબૂત કોષ દીવાલ હોય છે। દાખલા તરીકે અંદરનો ભાગ કોષ દીવાલનો હોય તો સેલ્યુલોઝનો બનેલો હોય છે, અને જ્યારે બહારનો જે કોષ દીવાલ હશે એ પેક્ટોઝની બનેલી હોય છે। શેની બનેલી હોય છે? પેક્ટોઝની। યાદ રાખજો કે ભાઈ સખત કોષ દીવાલ ધરાવે છે અંદરનો ભાગ સેલ્યુલોઝનો, અને જ્યારે બહારનો ભાગ છે એ શેનો બનેલો હોય છે? પેક્ટોઝનો છે। શું થયેલો હોય છે? બનેલો હોય છે। ખ્યાલ આવ્યો? ત્યાર પછી આપણે જોવાનું છે પ્રજનન, સમજાય છે? તો આગળ આપણે લીલની સામાન્ય માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે પ્રજનન વિશે જોઈ ગયા છીએ, ચર્ચા કરી ગયા છીએ, જોઈએ તો કે ભાઈ વાનસ્પતિક પ્રજનન છે ને એ અવખંડન દ્વારા કરે છે। શેના દ્વારા કરે છે? અવખંડન દ્વારા, ટુકડા સ્વરૂપે છે પ્રજનન કરે છે। અલિંગી પ્રજનન, યાદ રાખજો, જલ બીજાણુધાનીમાં ઉદ્ભવતી કશાધારિત જલ બીજાણુ દ્વારા છે કરે છે, સમજાય છે? કશાધારિત જલ બીજાણુધાનીમાં, સમજાય છે? જલ બીજાણુ એટલે ચલિત, સમજાય છે? એવા ચલિત બીજાણુઓમાં ઉદ્ભવતી કશાધારિત એટલે કે આ કશા છે, આને શું કહેવાય? કશા કહેવાય, સમજાય છે? તો એ કશાધારિત બીજાણુ જલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન છે કરે છે, સમજાય છે? અહીંયા ગેમિટોમોનસ છે, એકકોષી છે, કશા છે, કશાધારી છે, સમજાય છે? કશા પણ શું છે? નરાવે છે। અહીંયા સ્પાઇરોગાયરા છે, તંતુમય લીલ છે, કશા છે, જોવા મળતી નથી, સમજાય છે? ત્યાર પછી લિંગી પ્રજનન, તો લિંગી પ્રજનન ત્રણ પ્રકારે કરે છે। કેટલા પ્રકારે કરે છે? ત્રણ પ્રકારે, સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક, આવા ત્રણ પ્રકારે છે પ્રજનન કરે છે। એ આપણે લીલની સામાન્ય માહિતીમાં આપણે ચર્ચા કરી હતી, એ લેક્ચર ખાસ ફરીથી છે તમારે જોઈ લેવું। ત્યાર પછી આપણે એવું આવશે તો કે ભાઈ એના ઉદાહરણ, ક્લોરોફાયસીના સભ્યોની અંદર કયા કયા સભ્યોના ઉદાહરણ આવશે, તો કે ભાઈ કયા કયા લીલનો સમાવેશ થશે, તો કે ભાઈ આપણે જોઈએ ક્લેમીરોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા અને કારા, એ શું થશે? તો કે ભાઈ ક્લોરોફાયસીના સભ્યો છે, સમજાય છે? તો આ પાંચ સભ્યો છે, આ સિવાય આગળ આપણે બીજા બે સભ્યો ભણવાના છે, તો આપણને આ સભ્યો યાદ રાખવા છે મુશ્કેલ પડશે, ભેગા થઈ જશે, તો એની માટે એક સરસ મજાની આપણે ટ્રિક બનાવેલી છે, તો આપણે એક ટ્રિક છે ઉપયોગ કરવાની છે, સમજાય છે? શું કરવાનો છે? એ ટ્રિકનો ઉપયોગ કરવાનો છે। તો આપણે જોઈએ તો એ ટ્રિક કીધું કહી દઉં કે ભાઈ બે વ્યક્તિ છે વાતચીત કરે છે એકબીજા વચ્ચે, તો જોઈએ કઈ રીતે કરે છે અને કઈ રીતે યાદ રાખવાનું। તો કે ભાઈ યલો કારા, યલો કારા કાલે વોલ્વોમાં બેસીને, કાલે વોલ્વોમાં બેસીને સ્પા કરવા કાલે જવું છે, સમજાય છે? સ્પા કરવા કાલે જવું છે। યલો કારા, યલો કારા છે, યલો છે કારાને કહે છે કે કાલે વોલ્વોમાં બેસી અને સ્પા કરવા કાલે જવું છે, સમજાય છે? આવું કહે છે કે યલો કારા કાલે વોલ્વોમાં બેસી અને સ્પા કરવા કાલે જવું છે। આવી ટ્રિક છે, તો આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું, યલો, યલા એટલે શું થશે? યલો ટ્રિક્સ, કારા એટલે કારા, કાલે તો કાલે એમ જ દેશે, વોલ્વોમાં એટલે વોલવોક્સ બેસીને, સમજાય છે? સ્પા કરવા એટલે સ્પા એટલે શું થશે? સ્પાયરો કરવા, સ્પાયરો ગાયા, અને કાલે એટલે શું થશે? ક્લેમીડોમોનાસ, સમજાય છે? યલો કારા કાલે વોલ્વોમાં બેસીને, સમજાય છે? સ્પા કરવા કાલે જવું છે, સમજાય છે? યાદ રાખી શકીએ, યલો કારા કાલે વોલ્વોમાં બેસીને, સમજાય છે? સ્પા કરવા કાલે જવું છે, સમજાય છે? યલો એટલે યલોથ્રિક્સ, કારા એટલે કારા, વોલ્વોમાં એટલે વોલવોક્સ, સ્પા એટલે સ્પાઇરોગાયરા અને કાલે એટલે ક્લેમીડોમોનાસ। તો આપણને અહીંયા પાંચે પાંચ મેં આકૃતિ તમને આપેલી છે, સમજાય છે? શું આપેલું છે? પાંચે પાંચ છે આકૃતિ આપણને આપેલી છે, સમજાય છે? વોલવોક્સ વસાહતી પ્રકારની લીલ છે, સ્પાઇરોગાયરા છે તંતુમય પ્રકારની લીલ છે, અહીંયા આકૃતિ દોરી છે, તમારે તમારી બુક્સમાં છે એ આકૃતિ શું કરવાની છે? દોરવાની છે, સમજાય છે? અહીંયા યુલોથ્રિક્સની આકૃતિ આપેલી છે, સમજાય છે? જે પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ શું કરે છે? ખોરાક સંગ્રહ સ્વરૂપે છે, ધરાવે છે। આ જે કારાની છે,
આકારાત છે, પણ જો 2014 સબ્જેક્ટ એઆઈપીએમટી ની એક્ઝામ્સ માં છે ક્વેશ્ચન પૂછાઈ ગયો છે તો આમાં થોડું ઊંધું આવે છે, સમજાય છે? તો પૂજન્ય ધાની છે ને નીચે આવશે, આ પૂજન્ય ધાની છે, આ ન્યુસલ છે ઓગોન્યમ એટલે કે અંડજન્ય, કે પૂજન્ય ધાની ની ઉપર ની તરફ આવશે વિદ્યાર્થી, સમજાય છે? તો એવો સેન્ટેન્સ પૂછાયેલું હતું પરીક્ષા ની અંદર, તો કે ભાઈ નીચેનું વાક્ય છે એ વિધાન છે એ કયું ખોટું છે અથવા કયું સાચું છે, તો પૂછે કે પૂજન્ય ધાની નું સ્થાન છે ઉપરની તરફ હોય છે કે સ્ત્રીજન્ય ધાની નું સ્થાન અંડજન્ય નું સ્થાન નીચેની તરફ હોય છે, સમજાય છે? તો આપણે સેન્ટેન્સ એ રીતે છે એ સાચું ગોતી અને લખવાનું હોય છે, તો યાદ રાખવાનું કે ન્યુસલ એટલે ઓગોન્યમ એટલે અંડજન્ય થાય એ ઉપરની તરફ હોય છે, અને ગ્લોયુલ એટલે કે પૂજન્ય ધાની ક્યાં હોય છે અંડજન્ય ની નીચે છે આવેલું હોય છે, તો આ કારાની આકૃતિ છે, સ્પાઇરોગાયરા છે, આ ગ્લેમિડોમોનાસ એકકોષીલીલ છે, આ તંતુમય છે, વસાહતી વોલવોક્સ છે, વોલીબોલના દડા જેવી છે, યુલોથ્રિક છે, પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચનો છે એ સંગ્રહ છે કરે છે, ખ્યાલ આવી ગયો? હજી એક વખત લેક્ચર પૂર્ણ કરતા પહેલા એક વખત સ્ટ્રીક આપણે જોઈ લઈએ ટ્રીક યાદ રાખવા માટે, એ લો કારા કાલે વોલ્વોમાં બેસી ને સ્પા કરવા કાલે જવું છે, સમજાય છે? એલો કારા કાલે વોલ્વોમાં બેસીને, સમજાય છે? સ્પા કરવા કાલે જવું છે, સમજાય છે? એલો એટલે શું થશે ઇલોક્ટ્રિક્સ, કારા એટલે કારા, વોલ્વો એટલે વોલ્વોક્સ, અને સ્પા એટલે સ્પાઇરો થાય, અને કારા એટલે કાકો સોરી કાલે એટલે ક્લેમિડોમોનાસ થાય છે, તો આપણે આજે અહીંયા સુધી છે રાખવાનું છે, બાકીના બે સભ્યો છે નેક્સ્ટ લેક્ચરમાં છે જોવાના છે, તો એક વખત તમે સ્ક્રીનશોટ છે વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો, ખ્યાલ આવ્યો? તો જેથી કરી તમારે યાદ રાખવું, આકૃતિ દોરવી હોય તો સરળતાથી તમે આકૃતિ છે દોરી શકો છો, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, અસ્તુ, જય હિન્દ, જય ભારત.